Welcome to you, my dear students. Good morning, suprabhatam, namaste. Gaya vartalapma, apne sampradan karakni, itle ke chaturthi vibhaktina kitlak sutro joya hata. Ane aje avyakhyanma apne bakina chaturthi vibhaktina sutro vishe charcha karishu. To હવે આપણે આગળનું સૂત્ર છે ક્રુધ દુહ દ્રુહ ઈર્ષ્યા અસૂયા અર્થાનામ યમ પ્રતિ કોપઃ 1437મું સૂત્ર છે તો એ આપણે સમજીએ સૂત્રનો અનુવાદ આ પ્રમાણે થાય છે ક્રુધ એટલે ક્રોધ વગેરે નો અર્થ પ્રગટ કરનારા ધાતુઓનો પ્રયોગ થયો હોય ત્યારે જેના પ્રત્યે ગુસ્સો હોય અને એની ઉપર કહેલી સંપ્રદાન સંજ્ઞા થાય છે એટલે ભટ્ટોજી દીક્ષિતે પોતાની વૃત્તિ જે આપી છે તેમાં કહે છે ક્રુધ દ્રુહ ઈર્ષ્ય અને અસૂય આ અર્થના ધાતુઓમાં જેના પ્રત્યે આ ક્રિયાઓ બતાવવામાં આવી હોય તેની ચતુર્થી વિભક્તિ થાય છે ભટ્ટોજી દીક્ષિતે પોતાની વૃત્તિમાં આ ચારેય ધાતુઓના ઉદાહરણો આપેલા છે જેની મેં હમણાં જ તમને વાત કરી ક્રુધ દ્રુહ ઈર્ષ્ય અને અસૂય તો આ સૂત્ર એમ જણાવે છે કે જ્યારે ક્રુધ એટલે કે ક્રોધ કરવો દ્રુહ એટલે દ્રોહ કરવો ઈર્ષ્ય એટલે કે ઈર્ષ્યા કરવી અને અસૂય એટલે અસૂયા કરવી એવા અર્થવાળા ધાતુઓનો પ્રયોગ થયો હોય ત્યારે જેના તરફ ગુસ્સો હોય એની સંપ્રદાન સંજ્ઞા કરવી અહીં હરિ તરફ ગુસ્સો છે માટે રાક્ષસો તેમના તરફ ગુસ્સે થાય છે કે એમનો દ્રોહ કરે છે એમની ઈર્ષ્યા કે અસૂયા કરે છે આથી હરિની સંપ્રદાન સંજ્ઞા થઈને હરએ એવું ચતુર્થીનું વિધાન થયું છે સૂત્રમાં જેના પ્રતિ ગુસ્સો હોય એની પણ સંપ્રદાન સંજ્ઞા કરવાનું વિધાન છે એટલે જ્યારે ગુસ્સાનો ભાવ ન હોય ત્યારે સંપ્રદાન સંજ્ઞા થતી નથી જેમ કે પતિ પત્નીની ઈર્ષ્યા કરે છે એવા ઉદાહરણમાં પતિની સંપ્રદાન સંજ્ઞા કરવાની નથી કારણ કે પતિ પત્નીની જે ઈર્ષ્યા કરે છે તેના તરફના ગુસ્સાને કારણે નહીં પણ બીજા પુરુષો એને જોયા ન કરે એવી ઈચ્છાથી એટલા માટે એની સંપ્રદાન સંજ્ઞા થઈ નહીં હવેનું સૂત્ર છે ક્રુધ દ્રુહો હો ઉપસૃષ્ટ્યો હો કર્મ 1438મું છે આ સૂત્રનો અનુવાદ આપણે જોઈએ તો ઉપસર્ગ લાગેલા ક્રુધ અને દુહ ધાતુના યોગમાં એટલે કે જેના પ્રતિ કોપ હોય એની કર્મ સંજ્ઞા થાય એટલે ભટ્ટોજી દીક્ષિતે એમની વૃત્તિમાં બતાવ્યું છે કે ક્રુધ અને દ્રુહ એ બંને ધાતુઓ ઉપસર્ગવાળા હોય અને તેમનો પ્રયોગ થતો હોય તો જેના પ્રત્યે ગુસ્સો કરવાનો હોય તે કારકની કર્મ સંજ્ઞા થાય છે જેમ કે ક્રૂર ઉપર ગુસ્સે થાય છે તો અથવા તો ક્રૂરનો દ્રોહ કરે છે તો હવે આ સૂત્રમાં એમ સમજાવવામાં આવ્યું છે કે ક્રુધ કે દ્રુહની આગળ અભિ જેવા ઉપસર્ગો લાગે ત્યારે એ ક્રોધ જેના માટે થયો હોય એની સંપ્રદાન સંજ્ઞાને બદલે કર્મ સંજ્ઞા જ થશે અને તેથી ક્રૂરમ જેવા દ્વિતીયાના રૂપો જ બનશે હવે પછીનું સૂત્ર રાધિક્ષ્યો
યસ્ય વિપ્રશ્નઃ 1439મું સૂત્ર છે. આનો અનુવાદ આ પ્રમાણે છે. રાધ અને ઈક્ષ જેવા ધાતુના પ્રયોગમાં જેને લગતા વિવિધ પ્રશ્નો કરવામાં આવે એની સંપ્રદાન સંજ્ઞા થાય છે. ભટ્ટોજી દીક્ષિત એમની વૃત્તિમાં સમજાવે છે તે પ્રમાણે રાધ અને ઈક્ષ ધાતુના પ્રયોગમાં જેના વિશે વિવિધ પ્રશ્નો પૂછવામાં આવે તો તેની ચતુર્થી વિભક્તિ થાય છે એમ ભટ્ટોજી દીક્ષિત પોતાની વૃત્તિમાં સમજાવે છે. અને એનું ઉદાહરણ ભટ્ટોજી દીક્ષિત કૃષ્ણાય રાધ્યતી ઈક્ષતે વા એવું આપે છે. હવે પછીનું આગળનું સૂત્ર આપણે જોઈએ તો પ્રત્યાંગભ્યામ શ્રુવઃ પૂર્વસ્ય કર્તા 1440મું છે. એનો અનુવાદ આ પ્રમાણે થાય છે. શ્રુ એટલે પ્રતિજ્ઞા કરવી એ ધાતુની પૂર્વે પ્રતિ અને અંગ એમ બે ઉપસર્ગો લાગેલા હોય ત્યારે પૂર્વના કર્તાની સંપ્રદાન સંજ્ઞા થાય છે. એટલે ભટ્ટોજી દીક્ષિત એમની વૃત્તિમાં કહે છે પ્રતિ અને આ બંને ઉપસર્ગોની પછી શ્રુ ધાતુનો પ્રયોગ થયો હોય ત્યારે પૂર્વની ક્રિયાના એટલે કે પ્રેરણા કરનાર કર્તાની સંપ્રદાન સંજ્ઞા થાય છે. જેમ કે બ્રાહ્મણને ગાય આપવાનું કબૂલે છે, વચન આપે છે, અહીં બ્રાહ્મણે મને ગાય આપ એમ પ્રેરણા કરતા યજમાન બ્રાહ્મણને ગાય આપવાનું વચન આપે છે એવો આનો અર્થ થાય છે. તો આ સૂત્રમાં શ્રુ ધાતુની પૂર્વે પ્રતિ કે આ ઉપસર્ગો લાગ્યા હોય એ વચન આપવાની ક્રિયાના પ્રવર્તક એટલે કે જેમના કહેવાથી વચન આપ્યું હોય કે કબૂલાત કરી હોય એ પ્રેરણારૂપ પૂર્વ ક્રિયાની કર્તાની સંપ્રદાન સંજ્ઞા થાય. જેમ કે વિપ્રાય ગામ પ્રતિ શૃણોતી, વિપ્રાય ગામ આ શૃણોતી એ ઉદાહરણોમાં બ્રાહ્મણ પોતે યજમાનને આ પ્રકારની પ્રતિજ્ઞા માટે પ્રેરે છે. બ્રાહ્મણ આ ક્રિયાનો પ્રેરક છે માટે એની સંપ્રદાન સંજ્ઞા થઈ છે. હવે પછીનું સૂત્ર આપણે જોઈએ તો અનુપ્રતિ ગૃણશ્ય 1441મું છે. તો આનો અનુવાદ આ પ્રમાણે છે. અનુ અને ગૃણ અને પ્રતિ અને ગૃણના યોગમાં પણ તો ભટ્ટોજી દીક્ષિત પોતાની વૃત્તિમાં ઉદાહરણ આપે છે તે પ્રમાણે ગૃણ ધાતુના પ્રયોગમાં એની પહેલાંની ક્રિયાના કર્તાની સંપ્રદાન એટલે કે ચતુર્થી વિભક્તિ થાય છે. તો ભટ્ટોજી દીક્ષિત પોતાની વૃત્તિમાં કૃષ્ણાય રાધ્યતી ઈક્ષતે વા એમ આપે છે. અને આપણે જો સમજૂતી એની જોઈએ તો અનુ અને પ્રતિ એટલે અનુ વત્તા ગૃણ કે પ્રતિ વત્તા ગૃણ પ્રોત્સાહિત કરવો એટલે કે સાથે બોલવું એ બે ધાતુઓનો પ્રયોગ હોય ત્યારે પણ બોલવા માટે પ્રોત્સાહિત કરનાર પ્રથમ કર્તાની સંપ્રદાન સંજ્ઞા થાય છે. જેમ કે હોતા
પ્રથમ મંત્ર બોલે છે અને પછી અધ્વર્યું પાછળ પાછળ બોલીને હોતાને પ્રોત્સાહિત કરે છે, એટલે હોતાની સંપ્રદાન સંજ્ઞા થઈ છે. હવે પછીનું સૂત્ર છે પરિક્રિયણે સંપ્રદાનમ અન્યતરસ્યામ, 1444 છે. આનો અનુવાદ આ પ્રમાણે છે, નિશ્ચિત સમય માટે નોકરી રાખવાના વિકલ્પે સંપ્રદાન સંજ્ઞા થાય છે. તો જો હવે ભટ્ટોજી દીક્ષિતની વૃત્તિનો આપણે યથાયોગ્ય ઉપયોગ કરી રહ્યા છે, એ પ્રયોગ એ પ્રમાણે તેમને આપેલું આપણે જો ઉદાહરણ લઈએ તો વૃત્તિમાં આપ જોઈ શકો છો શતેન શતાય વા પરિકૃતઃ. આ ઉદાહરણમાં શતાય એટલે કે ચતુર્થી વિભક્તિના વિકલ્પે યોજવામાં આવી છે. તો હવે પછીના વ્યાખ્યાનમાં આપણે બાકીની રહેલા સૂત્રોનો એટલે કે ચતુર્થી વિભક્તિના સૂત્રોની ચર્ચા કરીશું. તો આપ સૌને શુભેચ્છાઓ. સ્ટે હોમ, સ્ટે સેફ એન્ડ ટેક કેર.